ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ ગુજરાતી વિભાગ આપની સાથે અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો અંગે વ્યાખ્યાન કરી રહ્યા છીએ મિત્રો આપ સૌ જાણો છો તેમ પાર્ટ પેપર પ્રશિષ્ટ ગદ્યકૃતિઓનો અભ્યાસ આપણે કરવાનો છે જેમાં સત્યના પ્રયોગો આપણે ભણી રહ્યા છીએ સત્યના પ્રયોગો લગભગ પોણા પાંચસો જેટલા પૃષ્ઠોમાં પાંચ ભાગમાં વિભાજીત એવી મહાત્મા ગાંધીની આત્મકથા છે આ આત્મકથાના પહેલા ભાગના પચીસ પ્રકરણો અને પચીસ પ્રકરણોના પાંચ પાંચ પ્રકરણ લઈને એવી રીતે આપણે અલગ અલગ વ્યાખ્યાનો કર્યા છે આજનું મારું વ્યાખ્યાન પ્રથમ ભાગ વિશેનું પુનરાવર્તન વ્યાખ્યાન છે મિત્રો કદાચ સત્યના પ્રયોગોના પ્રથમ પચીસ પ્રકરણો અંગેના છૂટાછવાયા દરેક વ્યાખ્યાનો સંભવ છે કે આપ ચૂકી ગયા હો અથવા એનો સઘનતાથી અભ્યાસ કર્યો હોય એવી બંને સ્થિતિમાં પણ આજનું પુનરાવર્તન વ્યાખ્યાન આપના માટે ખૂબ મહત્ત્વનું છે યાદ રાખીએ કે હું લગભગ આગામી પચીસ સત્તાવીસ મિનિટમાં આપની પાસે પચીસ પ્રકરણો વિશે ટૂંકમાં વાત કરવાનો છું આ સારગ્રાહી સામગ્રી આપને મહાત્મા ગાંધીના જીવનમાં અત્યંત ભાવપૂર્વક અભ્યાસપૂર્વક પ્રવેશ કરાવશે અને આ પુનરાવર્તન વ્યાખ્યાનનો આશય એ છે કે પ્રથમ ભાગને વિશે આપ નવેસરથી સક્રિય થઈને સચિંત થઈને ચેતનાપૂર્વક જાગૃતિપૂર્વક તેનું પુનઃ અધ્યયન કરો વાંચો અને સમજો હા આપની પાસે અત્યારે જે આવે છે એ સારગ્રાહી સામગ્રી છે ગાંધીજીની જીવનમાં પ્રથમ ભાગ આત્મકથાનો પ્રથમ ભાગ એટલે અઢારસો ઓગણ જન્મથી લઈને અઢારસો એકાણુંમાં વિલાયતમાં બેરિસ્ટરીનો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધીની કથા એ કથાના પ્રવાહોમાંથી આપણે પસાર થયા છીએ એ કથા કેવી છે સાવ સામાન્ય માણસની કથા છે સામાન્ય વિદ્યાર્થીની કથા છે એમાં કશું જ અસાધારણ નથી અસાધારણ જે છે તે શું છે એ મોહનદાસ નામના યુવાનની દ્રઢતા મોહનદાસ નામના યુવાનમાં ધીમે ધીમે પ્રગટતી જતી સત્યપ્રીતિ કેળવાતી જતી સત્યપ્રિતિ ધર્મ મંથન આજ્ઞાંકિત પુત્ર સામાન્ય કક્ષાનો વિદ્યાર્થી એવા એક સાધારણ માણસની ઘડતર કથા અસાધારણ માણસ તરીકે પૂજાયેલા સાધારણ યુવાનની કથા એ કથા આપણને સૌને પ્રેરિત કરે છે અચંબિત કરે છે નવાઈ પમાડે છે અને અભ્યાસના એક એવા ક્ષેત્રમાં લઈ જાય છે આ માત્ર એક વ્યક્તિની કથા નથી કોઈ એક દરેક મનુષ્યનું જીવન પોતાની રીતે સ્વયં એક કથા છે પરંતુ જ્યારે એ વાત છેલ્લા એકાદ હજાર વર્ષમાં સમગ્ર માનવજાતિમાં નોંધપાત્ર જે ચરિત્રો થયા એમાંના સવિશેષ નોંધપાત્ર એવા મનુષ્ય વિશેની હોય ત્યારે અને તે આપણા અભ્યાસનો એક ભાગ હોય ત્યારે તેને સમજવા માટે આપણી એક સક્રિયતા અને જાગૃતિ એક ચોક્કસ સમજ સાથેની હોવી જોઈએ એમાંથી આપણને જીવન ઘડતરના અનેક વિદ્યાયામો મળે છે અને એ કથા અસાધારણ મનુષ્યની હોવાના કારણે તેમના જીવનમાં રહેલા સાધારણ તમામ આયામો સાધારણ ભૂલો એ તમામમાંથી પસાર થવું એ અનેક રીતે કોઈ પણ અભ્યાસીને માટે ઉપયોગી છે લાભપ્રદ છે અગાઉ આપણે જોયું હતું પ્રથમ પ્રકરણમાં અને આપ સૌ જાણો છો અઢારસો ઓગણ સિત્તેરમાં જન્મ ગુજરાતના સૌરાષ્ટ્રમાં પોરબંદર જેવા ગામમાં દેશી રજવાડાઓનું સમગ્ર દેશમાં શાસન હતું એમ પોરબંદર રાજ્યના દિવાન એવા પિતાનો આ પુત્ર વૈષ્ણવ ધર્મ સંસ્કાર ધર્મપ્રેમી માતા પિતા માતા અત્યંત ધર્મપરાયણ પિતાનું શિક્ષણ ઓછું ત્રણ પેઢીથી કારભારું કરતું આ કુટુંબ પિતાનું શિક્ષણ ઓછું કોઠાસૂજ વધારે અને કોઠાસૂજના આધારે કારભારી પદે પહોંચેલા પિતા કરમચંદ ગાંધીના આ પુત્ર માતા ધર્મપરાયણ સાધવી સ્ત્રી જેવું જીવન બહોળા કુટુંબનો સમાવેશ જેના હૃદયમાં અને ઘરમાં થાય એવી પુતળીમાં જેવી સ્ત્રીનું સંતાન પિતાજીનું નામ પોરબંદરમાં જાણીતું આગળ પડતા માણસ દીવાન હોવાના કારણે વિવિધ ધર્મ જાતિના લોકોનો સંપર્ક અને એ રીતે વિવિધ ધર્મોનો ધર્મ પાળનારાઓનો જેવો તેવો થોડો સાંકડો પ્રાથમિક એવો પરિચય ધરાવતા મોહનદાસના જીવનમાં રામ નામનો પ્રવેશ થાય છે જે જીવનના અંતિમ શબ્દ સુધી વિસ્તરે છે જેમના જીવનમાં એ રામ નામ દાસી રંભાબાઈ પાસેથી મળે છે અત્યંત ડરપોક ભૂત પ્રેતથી ડરનારા એવા બાળક મોહનદાસને

રાજકોટ જવાનું થાય છે રાજકોટમાં કુટુંબ એમનું પિતાજીની કારકિર્દી રાજકોટમાં શરૂ થઈ રાજસ્થાનિક સભ્ય થઈને રાજકોટ જતા પિતા આજે જે કબા ગાંધીનો ડેલો તરીકે પ્રખ્યાત છે તે ઘર ત્યાં એમનું નિવાસસ્થાન બને છે રાજકોટમાં ભણવાનું શરૂ કરે છે રાજકોટની હાઈસ્કૂલમાં ભણતા ભણતાં મેટ્રિકની પરીક્ષા આપે છે સાધારણ વિદ્યાર્થી છે હાઈસ્કૂલમાં નામનું એક પ્રકરણ આવે છે શું જીવનમાં કેવા કેવા પ્રસંગો બનતા જાય છે કેવી ભૂલો થતી જાય છે એ દરેકમાં ઝડપતી સત્ય પ્રીતિ અને એટલે જ આ કથાનું નામ સત્યના પ્રયોગો છે એ પ્રયોગો આગળ વિસ્તરતા જવાના છે તો બાળપણમાં હાઈસ્કૂલમાં એક પ્રસંગ બને છે ઇન્સ્પેક્શનનો જ્યારે વર્ગખંડમાં શિક્ષક એને ચેતવે છે કે પોતે સ્પેલિંગ ખોટો લખ્યો છે તે આગળના વિદ્યાર્થીમાંથી જોઈને સુધારી લેવો કેટલ શબ્દનો સ્પેલિંગ એવો ઇશારો કરે છે તે છતાંય આ બાળક ખોટું કરતો નથી ચોરી કરતાં મુદ્દલ એનું મન માનતું નથી ચોરી કરતાં શીખ્યા જ નહીં અને પછી તો અચૌર્યનો પાઠ શીખવવાના છે જગતને તો આ પ્રસંગ બને છે જે ખૂબ જાણીતો છે અવારનવાર ઘણી સ્પર્ધાઓમાં ને એમાં પણ આ પ્રશ્ન તરીકે પણ પૂછાય છે કે ગાંધીજી હાઈસ્કૂલમાં ભણતા હતા અત્યારે શિક્ષકે કયા અંગ્રેજી શબ્દની જોડણી આગળના વિદ્યાર્થીમાંથી જોઈને સુધારી લેવાનું કહ્યું ગાંધીજીએ સુધારીની ચોરી કરીને આ બાળકનો આ રીતે પરિચય થાય છે મેટ્રિકની પરીક્ષા આપે છે અમદાવાદ આવે છે પરીક્ષા આપવા માટે પાસ થાય છે વિદ્યાર્થી તરીકે આમ સાધારણ છે ખૂબ એ જ વિદ્યાર્થી કાળમાં કુટુંબમાં કેટલા પરિવર્તનો થાય છે ચાર ભાઈ બહેનોમાં સૌથી નાના છે અને પિતાજીની સેવા કરવી ગમે છે પિતાજીની સેવા કરવા માટે થઈને તો કસરતમાંથી મુક્તિ લેવાનું પસંદ કરે છે કે ભાઈ શાળાની અંદર કસરત ફરજિયાત હતી ત્યારે એ સમયે પિતાજીની ચિઠ્ઠી લખાવીને પણ શાળાના હેડમાસ્ટર પાસે જઈને કસરતમાંથી મુક્તિ લઈને પણ પિતાજીની સેવા કરવા માટે નથી એક જ ઘરમાં એક જ છત નીચે લગભગ હોવા છતાં કારણ કે એ વખતે પોતે પત્ની પાસે શયન કક્ષમાં હોય છે અને એ ક્ષણે પિતાજીએ છેલ્લા શ્વાસ લીધા હોય છે જેનો વસવસો એમને કાયમ રહ્યો છે પણ એમના જીવનનો એક અનુભવ આવે છે પિતાજીનું અવસાન થઈ ગયું છે મેટ્રિકની પરીક્ષા આપી દીધી છે તેર વર્ષની ઉંમરે લગ્ન થયા છે પત્ની એટલે કસ્તુર લગભગ એક જ ફળિયામાં કહેવાય એટલે જ દૂર પોરબંદરમાં કસ્તુરબાઈનું ઘર હતું તેર વર્ષની ઉંમરે કસ્તુરબાઈ સાથે લગ્ન થયા ત્યારે અગાઉ બે વખત સગાઈ થઈ ચૂકી હતી પરંતુ બંને કન્યાઓ બાળપણમાં જ માંદગીમાં મરી ગઈ હતી સાડા છ વર્ષની વયે બે સગાઈ તો અગાઉ થઈ ગયેલી હતી તેર વર્ષની ઉંમરે લગ્ન કસ્તુરબાઈ સાથે ભણવાનું ચાલુ છે એક સાથે લગ્નના કારણે એક વર્ષ બગડ્યું એટલે પછીના વર્ષે બે ધોરણ એક સાથે કરે છે પહોંચી વળે છે ભણવામાં એ રીતે થોડી ચીવટ છે જાગૃતિ છે વિનમ્ર છે તોફાની નથી ઘરેથી નિશાળે નિશાળેથી ઘરે આવે છે આવું એક સાધારણ બાળક તરીકેનું જીવન છે એવા જીવનમાં પણ જુદા જુદા વળાંકો આવવાના છે અને પહેલો વળાંક તો એવો આવે છે કે એમને એક એવો મિત્ર મળે છે જેની સાથે એને સંગ થાય છે પણ એ સંઘ સતનો સંગ નથી કુસંઘ છે એ મિત્રનું નામ અભ્યાસીઓ માટે જાણીતું છે પણ ગાંધીજીએ આત્મકથા લખે ત્યારે મહાત્મા તરીકે જગતમાં ઓળખાતા આ મહાપુરુષ એ મિત્રનું નામ લખ્યું નથી આત્મકથામાં નથી લખ્યું આપણે અત્યારે એનું ઉચ્ચારણ એટલે જ નથી કરતા આપણે આત્મકથાનો અભ્યાસ કરીએ છીએ આત્મકથામાં ગાંધીજીએ મિત્રનું નામ આપ્યું નથી વયનું બાળક કુટેવો પડે છે એ કુટેવો મિત્રો થકી પડે છે વચેટ ભાઈ થકી પડે છે વચેટ ભાઈને વ્યસન છે બીડીનું બીડીનું વ્યસન આ બાળકને પણ થાય છે વયના અગિયાર બાર વર્ષની ઉંમરે કાકાને કે બીજા કોઈને બીડી પીતા જોઈને બીડી પીવાનું મન થાય છે બાળકો અનુકરણ કરે છે એ અનુકરણથી મોહનદાસ પણ મુક્ત નથી મોટા ભાઈને તો દેવું થાય છે અને એ કરજ ચૂકવવા માટે થઈને હાથમાં રહેલું સોનાનું કડું કપાવે છે પચીસેક રૂપિયાનું કરજ ફિટાવવાનું છે પચીસેક રૂપિયાનું કરજ ચૂકવવા માટે થઈને ભાઈના હાથમાં રહેલા સોનાના કડાને કપાવીને એ કરજ મટાવે છે પણ અંદર અજંપો રહી જાય છે અને પિતાજી પાસે એમણે પોતે કરેલી આ ચોરીની ચિઠ્ઠી લખીને કબૂલાત કરે છે આ કબૂલાત કરવા માટે મન તત્પર થવાનું કારણ શું છે આપણે આગળ જોયું છે કે એમણે પિતાની ભક્તિ સેવા કરી કારણ કે શ્રવણ પિતૃ ભક્તિ નાટકની અસર હતી સત્યવાદી હરિશ સત્યવાદી હરિશ્ચંદ્ર નાટક એમણે જોયું શ્રવણ પિતૃભક્તિ પુસ્તક વાંચ્યું આ બંને પ્રસંગોની અસર એ બાળકના ચિત્તમાં એવી થાય છે કે પોતે સોનાના કડાની ચોરી કરવામાં એ કપાવવામાં સામેલ છે એ ઘટના ચોરી છે અને એ ચોરી પિતાજીથી છુપાવવી જોઈએ નહીં કારણ કે પેલું નાટક જોયેલું ગાંધીજીએ લખ્યું છે આત્મકથામાં કે મેં નાટક જોયું હતું એકવાર પણ મનમાં ભજવાયું વારંવાર અને સતત મનમાં એમ થતું કે બધા હરિશ્ચંદ્ર કાં ન થાય બધાએ હરિશ્ચંદ્ર જેવું થવું જોઈએ આવો સંકલ્પ બાળવયે કિશોરવયે એ બાળકના મુગ્ધ ચિત્તમાં અંકિત થઈ જાય છે એ સંસ્કાર તરીકે અંકિત થાય છે અને એ સંસ્કારોનું દ્રઢીકરણ સતત થતું રહે એવો પડકાર નજર સામે આવે છે જીવનમાં કે હરિશ્ચંદ્ર નાટક જોયા પછી વળી આ બધું છુપાવવાનું એટલે પિતા પાસે પોતાની ભૂલની કબૂલાત કરે છે એ અહિંસાનો પહેલો પ્રયોગ છે અહિંસાનો પહેલો અનુભવ છે અને પિતા પુત્રએ આવી રીતે ચોરી કરી છે એની કબૂલાત પછી એ જાણ્યા પછી પિતાએ માર પણ માર્યો હોત તો એ સ્વીકારવાની માનસિક તૈયારી હતી પિતાએ કોઈ પણ સજા કરી હોત તો પણ પિતાની આંખમાંથી અસરુઓ ખરી પડે છે કદાચ એ સૌથી મોટી સજા છે એટલે ગાંધીજીએ લખ્યું છે કે હું ચિતારો હોઉં તો આજે પણ એ દ્રશ્ય દોરી શકું ચિત્રકાર હોવાની જો ક્ષમતા હોત તો એમના મન એમના માનસપટ પર એમની મનસ્થિતિમાં આ ચિત્ર બરાબર અંકિત થઈ જાય છે એટલે સત્ય બોલવાનું સત્યનિષ્ઠ થઈને ભૂલની કબૂલાત કરવાનું પ્રયાશ્ચિત કરવાનું સીધું પરિણામ એ મળે છે કે ક્ષમા મળે છે એક ક્ષણ આપણે વિચારીએ કે મોહનદાસ રામના યુવાનને ચોરીની કબૂલાત કર્યા પછી શારીરિક માર વેઠવો પડ્યો હોત કે એવી સજા થઈ હોત તો બાળક બીજી વખત સત્ય બોલવાની હિંમત ન કરત પરંતુ પિતાની આંખના આંસુઓ આ યુવાનના હૃદયનું પ્રક્ષાલન કરે છે અને એ સત્યની અને અહિંસાની તાકાતનો અનુભવ કરે છે જે તાકાતનો અનુભવ પછી એ સમગ્ર વિશ્વને કરાવવાના છે સત્ય પ્રીતિના કારણે મળેલી સૌથી મોટી એ કઈ હતી ક્ષમા ભૂષણમ ના સંસ્કાર પ્રદેશમાં ગાંધીજીનો આ પહેલો પ્રવેશ થાય છે માફી મળી ગઈ છે તો આમ ધીમે ધીમે કેળવાતા જાય માંસાહાર કરવાની વાત આવે છે વળી પાછું એક બીજા એવા પ્રદેશમાં પ્રવેશ થાય છે સત્ય શું છે એ ખબર પડી છે અહિંસા શું છે એ ખબર પડી છે પણ વળી પાછો હિંસાનો માર્ગ છે વળી પાછો અસત્યનો માર્ગ છે તો વારંવાર કેમ આમ થાય છે એકની એક ભૂલ વારંવાર નથી કરી પરંતુ આ કિશોર વયનો પ્રસંગ છે અને મિત્ર મળી ગયો છે પેલો કુસંગ થયો છે એ મિત્ર કેવો છે જે એમ કહે છે કે અંગ્રેજો બળવાન છે કારણ કે અંગ્રેજો માંસાહાર કરે છે અને આપણે જો અંગ્રેજોને ભગાડવા હોય ને આપણે એમના જેટલા બળવાન થઈશું તો જ ભગાવી શકીશું એટલે માંસાહાર કરવો જરૂરી છે તેથી આ કિશોર વૈનો નાયક આપણો મોહનદાસ મિત્રની વાતમાં આવી જાય છે પોતે જાણે છે કે ધર્મપરાયણ વૈષ્ણવ રોજ હવેલીએ જતા માતા પિતાને ખબર પણ પડે કે એમનો આ કુળદીપક એક મિત્રના રવાડે માંસાહાર ખાતો કરતો થઈ ગયો છે તો તત્કાળ મૃત્યુ નીપજે એવી પરિસ્થિતિ છે એ ખબર હોવા છતાં કિશોરવયની અંદર એક સાહસ હોય છે જેમ પહેલાં ધુમાડા કાઢવાનું સાહસ કરી લીધું એમ માંસાહારનું પણ સાહસ કર્યું હવે અહીંયા પણ ઉગારે છે સત્યપ્રીતિ બળવાન થવું છે અંગ્રેજોને ભગાડવા છે પરંતુ જે દિવસે માંસાહાર કર્યો હોય તે દિવસે ઘરમાં જમવાના સમયે મમ્મી પાસે માતા પાસે જુઠ્ઠું બોલવું પડે કે મને પેટમાં દુખે છે કે મને ભૂખ નથી એવું બોલતી વખતે તીવ્ર પશ્ચાતાપ થાય છે અને મનોમન સંકલ્પ કરે છે કે મા પાસે જુઠ્ઠું બોલવું નહીં માંસાહાર કરવો જોઈએ એવું હજી મનમાં છે પરંતુ માતા પિતાની હયાતી છે ત્યાં સુધી માંસાહાર ન કરવો તેઓ આ જગતમાં ન હોય ત્યારે ચોક્કસ માંસ ખાવું બળવાન થવું અને અંગ્રેજોને ભગાડવા એટલે જ રાજકોટમાં હાઈસ્કૂલમાં કેળવણી લેતી વખતે પણ આ દેશના યુવાન પાસે સૌરાષ્ટ્રના આ યુવાન પાસે લક્ષ્ય કયું છે અંગ્રેજોને ભગાડવા તે મિત્રો એ જમાનો એવો હતો કે દરેક જાગૃત યુવાન પાસે એક જીવન ધ્યેય હતો કે દેશને આઝાદ કરવો અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવો અને મુક્ત કરવા માટે દરેક જાગૃત યુવાન પાસે પોતાનો એક રસ્તો હતો ગાંધીજીના બાલ્યકાળમાં કે કિશોરાવસ્થામાં એક સમય આવે છે હજી એમણે એ દિશામાં તો ડગ માંડવાને બહુ વાર છે પરંતુ એટલી સમજ છે કે આપણો દેશ ગુલામ છે આપણે ગુલામ છીએ આપણી પર અંગ્રેજો રાજ કરે છે એને ભગાવવાના છે એટલી સમજ અઢારસો પંચ્યાસી સત્યાસીમાં આ સોળ સત્તર વર્ષના બાળકમાં છે એટલે જે હતું તે શું હતું જીવન ધ્યેય હતું દેશકાળના સંદર્ભમાં ઇતિહાસબોધની રીતે જોઈએ તો જે સમયની વાત કરતા હોઈએ એ સમયના દેશના ઇતિહાસને એ સમયની રાજકીય પરિસ્થિતિને એ સમયની સાંસ્કૃતિક વ્યવસ્થાને એ સમયના પ્રજાજીવનના પ્રવાહોને આપણે જોવા જોઈએ સમજવા જોઈએ કલ્પના કરો કે અઢારસો સત્યાસીમાં માં મોહનદાસ નામના યુવાન પાસે એક જીવન ધ્યેય અજાણતા પણ આવી પડ્યું છે કે મોટા થઈને અંગ્રેજોને ભગાવવા ઓગણીસો સત્યાસીમાં માં આપણી પાસે કયું ધ્યેય હતું સો વર્ષ પછી આ વિચાર કરવો જોઈએ પણ આપણે અત્યારે ગાંધીજીની વાત કરીએ છીએ તો મેટ્રિકની પરીક્ષા આપ્યા પછી કોલેજ કરવાની છે કોલેજ ક્યાં હતી એ વખતે અમદાવાદમાં ગુજરાત કોલેજ હતી ભાવનગરમાં શામળદાસ કોલેજ હતી મુંબઈમાં એલ્ફિસ્ટન કોલેજ હતી મુંબઈમાં વિલ્સન કોલેજ હતી કોલેજો બહુ ઓછી હતી મુંબઈ યુનિવર્સિટી હતી જૂનાગઢમાં બાઉદ્દીન કોલેજ હતી આ બધું આત્મકથામાં નથી પણ આપણે તે સમયે કોલેજો કેટલી હતી એ સમયમાં પણ જવું જોઈએ ભણતી વખતે મિત્રો પણ શામળદાસ કોલેજમાં પ્રવેશ મેળવે છે પ્રથમ સત્ર ત્યાં અભ્યાસ કરે છે અને પ્રથમ સત્રમાં અભ્યાસ કરતી વખતે જુએ છે કે એમને બધું બહુ અઘરું લાગે છે શામળદાસ કોલેજ ભાવનગરના તે વખતના અધ્યાપકો સાધારણ નથી જુઓ અઢારસો અઠ્યાસીનું આ વર્ષ પ્રથમ પંક્તિના ઘણા એવા ભાવનગરની શામળદાસ કોલેજના અધ્યાપકો રાજકોટનો આ યુવાન ભાવનગર ભણવા જાય છે કોલેજમાં ભણતી વખતે બધું અઘરું અઘરું લાગે છે પ્રથમ સત્રમાં રાજકોટ પાછા આવે છે ત્યારે પોતાની આ વાત કરે છે અને પિતાના મિત્ર સદગત પિતાના મિત્ર હવે પિતાની હયાતી નથી પિતાજીનું અવસાન થઈ ચૂક્યું છે પિતાજીના મિત્ર માવજીભાઈ દવે જેને જોશીજી કહેતા એ કુટુંબના સલાહકારનું પણ કામ કરે છે સગવડે અગવડે પ્રસંગે વાર તહેવારે કુટુંબમાં સૌ એમની સલાહ લે છે માવજી કાકા એમ કહે છે કે તું વિલાયત જા તો આ કરમચંદ ગાંધી કે ઉત્તમચંદ ગાંધીનો વારસો સાચવશે દીવાન થશે આ ભાઈને તો શું ભણવું છે દાક્તરીનું ભણવું છે પણ પછી કહે છે કે નહીં મોટાભાઈએ તરત કહ્યું કે પિતાજીની ઈચ્છા આપણે તો વૈષ્ણવ છીએ આ હાડ ચામડા ચૂંથવા પડે એવા ડાક્ટરીના વ્યવસાયમાં પણ હિંસા રહેલી છે એમાં આપણે પડવું જોઈએ નહીં માવજી દેવેના દીકરાનું નામ કેવળરામ અને કેવળરામ પણ વકીલ હતા એટલે કેવળરામે કહેલું હશે માવજીભાઈને કે બેરિસ્ટરીમાં ખર્ચો બહુ નથી ઓછો છે વિલાયત જઈને એકવાર ભણી લેવું જોઈએ માવજી માવજીભાઈએ કેવળ રામના નામજોગ ભાર મૂક્યો વિલાયત જવાનું નક્કી થયું વિલાયત ભણવા જેવું સહેલું ન હતું જે ખર્ચની ધારણા બાંધી હતી એનો કરતાં વધારે ખર્ચ આવે એવું હતું સૌ પ્રથમ પત્નીના દાગીના પર નજર ગઈ દરેક પુરુષને જાય એમ જ અઢારસો અઠયાશીનો આ સમય કસ્તુરબાઈએ તરત દાગીના આપી દીધા મોટાભાઈએ કરજ કર્યું મોટાભાઈનું નામ લક્ષ્મીદાસ એ કરજ થતાં થતાં વિલાયત જવાનું નક્કી થયું ત્યારે જ્ઞાતિમાંથી વિરોધ થયો મુંબઈના નાતીલાઓને ખબર પડી ગઈ કે કરમચંદ ગાંધીનો દીકરો વિલાયત ભણવા જાય છે જુઓ પાછું એ યુગબોધ અઢારસો ત્રેપનમાં આપણા દેશમાં રેલવેની શરૂઆત થઈ ગઈ છે અંગ્રેજોનું ભારતમાં શાસન સ્થિર થઈ ગયું છે અઢારસો સત્તાવનના વિપ્લવમાં ક્રાંતિમાં અઢારસો સત્તાવનના યુદ્ધ પછી અંગ્રેજોની સત્તા અહીંયા દ્રઢ થઈ ગઈ છે બ્રિટિશ રાજ અમલમાં આવી ગયું છે રાજા રામ મોહનરાય દયાનંદ સરસ્વતી વગેરેની દેશમાં એક જુદા પ્રકારની સક્રિયતાનો માહોલ છે એ સમયમાં વિદેશ જવું દરિયો પાર કરવો એ પાપ ગણાતું એ પાપની ભૂમિકાએ ગાંધીજીને એમની નાતના લોકો દરિયો ઓળંગવાની ના પાડે છે વિલાયત જવાની મનાઈ ફરમાવે છે નાચ સમક્ષ એને બોલાવવામાં આવે છે નાતના પ્રમુખની સામે મુંબઈમાં યુવાન મોહનદાસ સંકલ્પપૂર્વક કહે છે હું તો વિલાયત જવાનો અને જ્ઞાતિમાંથી કેટલા લોકો ગયા છે અને આગળ વધ્યા છે એની પણ એને ખબર છે એ છે કે ફલાણા તો એડન ગયા છે બીજા બીજે ગયા છે તો મને શું કામ ના પાડો છો અને હું આવીને જ્ઞાતિના ધોરણો મુજબ એનું પ્રાયશ્ચિત કરી લઈશ વળી જે ડર છે કે છોકરાઓ વિદેશ જઈને બગડી જાય છે ને એમનામાં જે સંભવિત પ્રચલિત જે અસંસ્કાર આવવાની જે શક્યતાઓ છે એ ત્રણેય મોટા દૂષણો આ કિશોર મોહનદાસના જીવનમાં ન થાય એ માટે થઈને એણે માતાને આશ્વાસન મળી રહે તે હેતુથી સંકલ્પપૂર્વક એક જૈન મુનિ બેચરજી સ્વામી પાસે ત્રણ પ્રતિજ્ઞા લીધી છે પરસ્ત્રી ગમન નહીં કરું દારૂ ક્યારેય નહીં પીવું માંસાહાર નહીં કરું આ ત્રણ પ્રતિજ્ઞા લીધા પછી દીકરો બગડશે નહીં એવી ધારણાથી મોહનદાસને જોવા મળે છે આમ જ્ઞાતિની સામે મક્કમતાપૂર્વક વિલાયત જવાનો ઉચ્ચાર કરીને વિલાયત ગયેલા બેરિસ્ટર બનેલા ગાંધીજીની વાત બેરિસ્ટર થવા જાય છે વિલાયત વિલાયતમાં ત્રણ જાણીતા નામો છે ભારતીય પ્રજાજીવનના પ્રવાહોમાં કે ઇતિહાસમાં એવા લોકો પર ભલામણ ચિઠ્ઠી મળે છે એમાં એક ડાક્ટર પ્રાણજીવન દાસ છે એક જામ રણજીતસિંહ છે ત્યાં મળે છે દાદાભાઈ નવરોજીને પણ મળવાનું થાય છે બીજા પણ એક મિત્ર મળે છે અહીંયા જૂનાગઢના એક વકીલ બેરિસ્ટર તરીકે જાય છે ભણવા માટે એમની સાથે સ્ટીમરમાં બેસીને વિલાયત પહોંચ્યા છે ત્રંબકલાલ મજમુદાર જુનાગઢના વકીલ આમ એમની સાથે વિલાયતમાં રહે છે પોતાની પ્રતિજ્ઞાનું જતન કરવા માટે ઘણી કસોટીયા આવે છે તો પણ દારૂ પીતા નથી માંસાહાર કરતા નથી પરસ્ત્રી ગમન કરતા નથી પરસ્ત્રી ગમન થઈ શકે એવી અનુકૂળતાઓ રસ્તામાં અને વિલાયતમાં પણ સર્જાય છે દરિયાઈ પ્રવાસ વખતે પણ સર્જાય છે બીજી એક જગ્યાએ એક સંમેલન હોય છે ત્યારે અન્નાહારીઓનું સંમેલન હોય છે ત્યાં એક ઉતારો આપવામાં આવ્યો છે ત્યાં સહેલાઈથી પરસ્ત્રી ગમન થઈ શકે એવો માહોલ સર્જાય છે એક સ્ત્રી મિત્ર થાય છે એ સ્ત્રી મિત્ર એટલે એક વિધવા ડોસીના ઘરે અવર જવર થાય છે ત્યારે યુવાન સ્ત્રી સાથે દોસ્તી થાય છે પરંતુ પોતે પરિણિત છે એ લાંબો પત્ર લખીને કબૂલ કરી લે છે જેથી એવા કોઈ ભ્રમમાં સામેનું પાત્ર પણ ન રહે કે સામેના કુટુંબના લોકો પણ ન રહે કે આ છોકરો સારો છે એની પાસે કન્યા પરણાવી દઈએ એવા તમામ પ્રકારના ભ્રમમાંથી મુક્ત કરવા પણ પોતાની જાતને શુદ્ધ રાખવા માટે આવી કસોટીઓમાંથી પાર ઉતરતા રહે છે કારણ કે પેલી ત્રણ પ્રતિજ્ઞા લીધી છે એ ત્રણ પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે ખોરાકના વિવિધ પ્રયોગો કરે છે ત્યાંની વેજીટેરિયન સોસાયટીમાં જોડાય છે અને એ રીતે એક નાગરિક તરીકે કેળવાતા જાય છે પ્રથમ એક સંસ્થાના મંત્રી તરીકે પોતે કામ કરતો થાય છે આ યુવાન વેજીટેરિયન સોસાયટીના એક મેગેઝિનમાં લખતા થાય છે પાંચ જણા એને ઓળખતા થાય છે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એવો આ યુવાન બેરિસ્ટર થઈને આવે છે બીજી એક ભાષા શીખે છે લેટિન ભાષા શીખે છે સભ્યવેશ સુધારાનો વેશ ત્યજીને વિદ્યાર્થી તરીકે એ સાદગીથી રહે છે પોતાની રસોઈ પોતાની જાતે બનાવતા થાય છે બને ત્યાં સુધી ચાલીને જાય છે રાજકોટથી ભાઈના પૈસાથી જે ભણવાનું છે એ યાદ છે એટલે પૈસાનો બચાવ કરે છે અત્યંત સાદગીપૂર્ણ સંયમી જીવન જીવતા જીવતા એકવીસમાં વર્ષે બેરિસ્ટર થવાનો ટાર્ગેટ પૂરો કરીને એ ટાર્ગેટ અચીવ કરીને સ્વદેશ આગમન કરે છે આમ મહાત્મા ગાંધીના જીવનના આત્મકથાના પચીસ પ્રકરણમાં એકવીસ વર્ષની જીવનયાત્રાનો આપણે સંક્ષિપ્ત પુનરાવર્તન કર્યું પુનઃ હું આપ સૌને વિનંતી કરું છું ભાવપૂર્વક એ પચીસ પ્રકરણમાંથી આપ પસાર થશો તો માતૃભાષા ગુજરાતીની સરળતાનું શિખર એક મહાપુરુષના જીવનની સાદગીના શિખરને આપ સ્પર્શ કરશો અને આપનો અભ્યાસ વધુ દીપી ઉઠશે એવી આશા સાથે આપણે ફરી મળીશું ધન્યવાદ या पर